हवामान विभाग द्वारा उत्तर गुजरात में 3 कलाक सुधी भारे वरसाद पड़वानी आगाही करवामां आवी हती, जेने लई जिल्लामां वहेली सवारे अचानक वातावरण में पलटो आवता अनेक विस्तारों में धीमी धारे वरसाद वरस्यो हतो। जिल्लामां वरसादनी अछत वच्चे झरमर वरसादनी शरूआत थता खेडूतोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। चौमासु सीजनमां हजु मात्र 33.98% જ વરસાદ થયો છે, ત્યારે આજે સવારે શરૂ થયેલા વરસાદને પગલે ગઢ પંથકમાં ગઢ મડાણા કુંભાસન સાંબડી કુંભલમેર વેડંચા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદને પગલે વેડંચા ગામના માર્ગો પર પાણી ભરાયા હતા, જ્યારે વેડંચા ગામ નજીક ખોડા જવાના માર્ગ પાસે આવેલ એપ્રોચ પુલ નજીકના માર્ગ ઉપર ઢીચણ સમા પાણી ભરાતા ખેડૂતો પશુપાલકો સહિત નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બાઇક ચાલકોના બાઇક ઘણીવાર આ પાણીમાં ફસાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે। આજે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ માર્ગ પરથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરતા નજરે પડ્યા હતા। બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। વેડંચા ગામના પશુપાલક કમુબેન અમૃતભાઈ ફોશીએ જણાવ્યું હતું કે વેડંચા હોડા માર્ગ ઉપર અમારા ખેતરો આવેલ છે, 20-25 પશુઓ ખેતરોમાં બાંધેલ હોય, તેમને ઘાસચારો નાખવા માટે ખેતરમાં જવું પડે, જે માર્ગ ઉપર ડિચન્સમાં પાણી ભરાઈ ગયા છે, અહીંથી પસાર થવામાં તકલીફ પડે છે, જેથી આ માર્ગનો પાણી નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે। અને પાણી ભરવાથી અમારે 25-25, 20-20 દોર બધાય કુવા પર, અને એ લોકોને ખવડાવવું પડે, સોજવાર દૂધ લઈને આવવું પડે, એટલે બાઇક તો હેડતું નહીં, ગાડીઓ બધોને હોય ના, કોઈ આપણું પેટ આપણે ભૂખ્યા તો ચેમ થાય, તો ભાઈ ઢોર ભૂખ્યા ચાલે? આ તો અમારી રોજી હે, એની જવાબદારી કોણ લે? આમાં એ ઢોર કશું કંઈ થાય તો અરે એ વેડંચા ઓડા રોડ કહેવાય, લડબી નદી ઉપર રોડ કર્યા, પણ પોણીની વ્યવસ્થા કાઢવાની નથી કરી, ખેતરમાં દાડા 3 મહિનું જવું પડે, આપણે 3 મહિનું ખાવા જોવાય કે પશુપાલન ના જોવાય? વેડંચા ગામના પશુપાલક અમૃતભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે તેઓ ખેતરમાં રહે છે અને અહીં ડિચન્સમાં પાણી ભરાઈ જતા ઘણીવાર દૂધ ઢળી જાય છે અને ચાલુ વરસાદમાં અહીં પાણી ભરાઈ જતું હોવાથી મુશ્કેલ બન્યું છે। આ માર્ગ ઉપર ભરાઈ જતા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે। હું પાલનપુર તાલુકાના વેડંચા ગામનો રહેવાસી છું। કુંભારીયામાં મારો કૂવો આવેલો છે લડબીના કોઠે, એટલે લડબીનું જે નાળું બનાવ્યું એપ્રોચ પુલ, એના ઉપર જઈને પસાર થવાથી અમારા કે આજુબાજુના વિસ્તારમાં વગડામાં રહેવાવાળી પબ્લિકને તકલીફ પડે છે, કારણ કે ત્યાંથી પુલ 3 વખત તૂટ્યો। બીજું કે હાલ ઢેંચણથી કેડ અમુક પાણી ભરાઈ રહે છે, બરાબર, એટલે ત્યાં આગળ પાણીમાં પાછો રોદા પડેલા, એટલે ત્યાં આગળ તો એને પસાર થવું, એટલે દૂધે ઢળે, વત્તા માલ મિલકત ઉપર નુકસાન થાય, એટલે પાણીનો નિકાલ કરવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરે છે કે તાત્કાલિક અમને આનો નિકાલ લાયા લે।